કહેવાય છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવત સાર્થક કરતી એક અજીબ ઘટના સુરતમાંથી પ્રકાશમાં આવી છે, જેમાં એક મહિલાનો ટેમ્પા નીચે કચડાઈ જવા છતાં પણ તેને એક પણ ઈજા પહોંચી નથી. જી હા, ઘટના બની છે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી ડાઈંગ મિલની પાસેના સાંઈ મંદિરની બહાર, જ્યાં સફાઈ કામ કરતી મહાનગરપાલિકાની કર્મચારી મહિલા રવિવારે સવારે ઉધનાના સાંઈ મંદિર પાસેથી પસાર થતી હતી. દરમિયાન મહિલા મંદિરને જોઈ મંદિર બહારથી જ રોડ પરથી ભગવાનના દર્શન કરી રહી હતી, ત્યારે પાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઠાવનાર ગાડીના ચાલકે ગાડી રિવર્સ લેતી વખતે મહિલાને અડફેટે લીધી હતી. મહિલા ભગવાનના દર્શનમાં મસ્ત હતી ત્યાં પાલિકાની ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીએ મહિલાને કચડી નાખી મહિલા પરથી પસાર થઈ ગઈ હતી, છતાં ગાડીના ચાલકને કંઈ જ ખબર પડી ન હતી અને આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિદ્યાનગર ઓફિસ 25 નંબર એસએમસીમાં નોકરી કરતા. તમે અમારે જે દર્શન કરતા હતા, સાંઈ બાબાને દર્શન કરતા મને આ ઘટના બની છે આવી, પણ પછી ગઈ છું, બહુ કંઈ તકલીફ નહીં. દર્શન કરતા ગઈ દર્શન કરતા કરતા અચાનક ગાડીને પીછે ફેંક દીયા, કચરી ગાડી થી ઉસકી નીચે આ ગઈ. ફિર આને કે બાદ દોબારા જબ ગાડી આગે ગઈ તો ઉઠ કે યહાં પર સીટ પર બેઠ ગઈ. ઇધર ये सर बाबा का चमत्कारी था कि इतना बड़ी गाड़ी आने के बाद भी उनको कुछ नहीं हुआ. ये श्री साईं नाथ भगवान का चमत्कारी था ये पूरा. મહત્વની વાત તો એ છે કે સમગ્ર ગાડી મહિલા પરથી પસાર થઈ ગયા બાદ પણ મહિલાને શરીર પર એક ઈજા પહોંચી ન હતી અને જાતે જ ઊભી થઈ ગઈ હતી. ઘટના બન્યા બાદ આસપાસથી લોકો અને મંદિરના પૂજારી ભેગા થઈ ગયા હતા અને ટેમ્પો ચાલક સાથે બબાલ કરી હતી. જો કે સમગ્ર ઘટના બાદ જે પ્રમાણે મહિલાનો બચાવ થયો છે તે જોતા લોકો આને સાંઈબાબાનું ચમત્કાર ગણાવી રહ્યા છે. કેમેરામેન રાહુલ આહિર સાથે ધ્રુવ સોમપુરા, નિર્માણ ન્યૂઝ, સુરત.